પંખીઓએ પાણી પાયું। કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક નાના છોડ અને પંખીઓની એક વાર્તા જોવાના છે। એ વાર્તાનું નામ છે પંખીઓએ પાણી પાયું। એ વાર્તા દ્વારા આપણે શું શીખવું જોઈએ એ આપણે વાર્તાના અંતમાં જોઈશું। તો ચાલો જોઈએ પંખીઓએ પાણી પાયું। એક હતો છોડ, સાવ નાનો એવો, એટલો નાનો કે કોઈની એના પર નજર પણ ના જાય, માંડ માંડ દેખાય। ઘણા ઢોરો એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે। છોડની આસપાસ નજીકમાં બીજા કોઈ છોડ કે ઝાડ ન હતા કે જેની સાથે એ વાતો કરી શકે। એ તો એકલો જ પોતાની સાથે વાતો કરતો રહેતો અને ઈશ્વરને પ્રાર્થના કરતો કે હે ઈશ્વર, હું ક્યાં સુધી આવો નાનો રહીશ? હું ક્યારે મોટો થઈશ? મારા પર ફળ ફૂલો ક્યારે લાગશે? છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘેઘૂર ઝાડ બનવું હતું, એટલે કે ઘટાદાર બનવું હતું। પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। એને માંડ બે ચાર પાંદડા બેઠેલા। એક દિવસ ત્યાંથી બકરીનું એક ટોળું પસાર થયું। તેમાંથી એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ। છોડ તો સાવ બોળો થઈ ગયો, એ છોડ પર એક પણ પાંદડું ના રહ્યું, એને રડવું આવી ગયું। એક તો હું નાનો અને માંડ માંડ બે પાંદડા આવ્યા હતા, એ પણ બકરી ખાઈ ગઈ। એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું, આવીને છોડ પર બેઠું। છોડ એનો ભાર ખમી શક્યો નહીં અને એ તો વળી ગયો। તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે તૂટી જઈશ। આ સાંભળી એ પંખી ત્યાંથી ઉડી જાય છે। એ નાના છોડને તો હાસકારો થયો અને બોલ્યું, હાસ, હવે થોડી શાંતિ થઈ। એક દિવસ ફરી એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું અને એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાસ કેમ નથી? તું કેમ સૂકો સૂકો થઈ ગયો છે? તારા પાંદડા ક્યાં ગયા? પંખીને આવું પૂછતા જોઈ છોડને નવાઈ લાગી, કારણ કે એ છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું। અને એ છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી, હું કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી, મારા બે ચાર પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ। આ સાંભળી છોડ પર પંખીને દયા આવી, તે ઉડ્યું અને ઉડતું ઉડતું દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું અને તળાવના કિનારે જઈ એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું અને પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું અને ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું। પંખીની ચાંચમાં તો એક જ ટીપું પાણી રહે અને એક ટીપા પાણીથી શું વળે? છોડને તો લાંબા સમયની તરસ હતી। છોડને જોઈને પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું અને એ તો ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું। એ ઝાડ ખૂબ મોટું અને ઘટાદાર હતું। ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું, જેના પર મોર, પોપટ, બગલો, સારસ, કબૂતર, કાબર, કોયલ, હંસ, ચકલી જેવા વિવિધ પ્રકારના પંખીઓ હતા। ત્યાં જઈને એ પંખીએ ઝાડ પર બેઠેલા પંખીઓને કહ્યું કે, ઓ મારા વાલા પંખી મિત્રો, મારી વાત સાંભળો, અહીંથી થોડે દૂર એક નાનો છોડ છે જે સાવ સુકાઈ ગયો છે, એને પાણીની ખૂબ જરૂર છે, જો એને ટૂંક સમયમાં
પાણી ના મળે તો એ સુકાઈને મરી જશે। મને એવું લાગે છે કે આપણે એની મદદ કરવી જોઈએ। આમ પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી તો બધા પંખીઓ કહે, હા હા આપણે એ છોડની મદદ ચોક્કસ કરવી જોઈએ। આમ સૌ પંખી સંમત થયા। પંખીઓ તો બધા પાંખો ફફડાવતા ઉડ્યા અને તળાવને કિનારે ઉતર્યા અને સૌએ પાણીથી ચાંચો ભરી લીધી અને ત્યાંથી ઉડ્યા। પછી પેલું પંખી આગળ ને ટોળું પાછળ જાય ઉડ્યા અને જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા અને એક પછી એક બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી અને ફરી એ બધા પંખીઓ તો ત્યાંથી ઉડીને ફરી તળાવ કિનારે જઈ ચાંચમાં પાણી લઈ ફરી પાછા ઉડીને આવી પાણી ભરેલી ચાંચ છોડના મૂળમાં ખાલી કરી અને ફરી પાછા ઉડ્યા અને ગયા તળાવ કિનારે અને પાણી ચાંચમાં લઈ પાછા આવ્યા। આવા 10-15 ફેરા કર્યા ને છોડના મૂળને બરાબર પાણી મળ્યું। એની લાંબા વખતની તરસ છીપાઈ અને છોડને ઓળકાર આવ્યો। હાસ હાસ આવી રીતે પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે। આવી રીતે દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું। રોજ ચાંચમાં પાણી લાવીને છોડને પાયું। છોડ લીલોછમ થયો અને ધીમે ધીમે છોડ વધવા લાગ્યો અને પછી ઉનાળો પૂરો થયો અને ચોમાસું બેઠું। ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું। વીજળીનો કડકડાટ થવા લાગ્યો ને ધોધમાર વરસાદ પડ્યો। આખું ચોમાસું મન મૂકીને વરસ્યું અને પાણીની રેલમછેલ થવા લાગી। છોડને તો બસ આટલું જ જોઈતું હતું। આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા। ધીમે ધીમે એ છોડ વધતું ગયું। વર્ષો ગયા અને આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે। પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે, ગીતો ગાય છે। એ જોઈ ઝાડ ખુશ થઈ જાય છે। એ તો ડાળીઓને ડોલાવતું અને પાંદડા રણઝણાવે છે। એ ઝાડ પાસેથી મુસાફરો અને પ્રાણીઓ પસાર થતા ત્યારે એ ઝાડના છાંયડામાં આરામ કરવા બેસતા એ જોઈ ઝાડને ખૂબ આનંદ થતો। એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ અને ઝરમર ઝરમર વરસી ઝાડ નાહી રહ્યું। ઝાડને ખૂબ આનંદ થયો। વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને। ત્યારે ઝાડને યાદ આવે છે કે એક સમયે પોતે સાવ નાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો। ઝાડ વાદળીને કહે, આજે હું જે પણ છું એ પંખીઓને લીધે છું। જો એમણે પાણી ના પાયું હોત તો હું સુકાઈ ગયો હોત। આવી રીતે ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે। ઝાડની વાત સાંભળીને વાદળી કહે છે, ખરેખર પંખીની જાત જ દયાળુ છે। તો બાળ મિત્રો, મજા આવીને વાર્તા જોવામાં। બાળ મિત્રો, આ વાર્તા દ્વારા આપણે એ શીખવું જોઈએ કે પંખીઓની જેમ આપણે પણ દયાભાવ રાખવો જોઈએ। આપણે વાર્તામાં જોયું કે એક સમયે છોડ પાણી વગર સુકાઈ જવાની તૈયારીમાં હતો ત્યારે પંખીને છોડ પર દયા આવી અને બધા પંખીઓ સાથે મળીને તળાવમાંથી ચાંચમાં પાણી ભરી લાવીને છોડને પાયું। તેથી એ છોડ ધીરે ધીરે તાજો થયો અને એને જીવનદાન મળ્યું અને પછી તો એ ઘટાદાર વૃક્ષ બન્યું અને પછી તો એના પર પંખીઓ બેસતા, પ્રાણીઓ અને માણસો એના છાંયડામાં બેસતા ને આનંદ કરતા। તેમ બાળકો, આપણે પણ આપણી નજીક આસપાસ
કોઈ જરૂરિયાતમંદ હોય જેને મદદની આવશ્યકતા હોય અને આપણી પાસે મદદ કરવાની ક્ષમતા હોય તો ચોક્કસ મદદ કરવી જોઈએ. અને બીજું, છોડ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ, કારણ કે વૃક્ષો પ્રકૃતિનું સૌંદર્ય છે અને વૃક્ષોથી હવા શુદ્ધ થાય છે અને ઓક્સિજન મળે છે, જેનાથી આપણું જીવન ચાલે છે. બરાબર, તો આવજો બાળકો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.